વિરામબાદ આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં રામનવમી અને હિન્દુ યુવા વાહિની 19મા સ્થાપના દિવસે નિમિત્તે ગાંધીનગરથી હિન્દુ યુવા વાહિની રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે પ્રાંતિજ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રામનવમીના દિવસે ગાંધીનગરથી છેલ્લા 3 વર્ષથી હિન્દુ યુવા વાહિની રથનું સુખદેવભાઈ દેસાઈ દ્વારા છેલ્લા 3 વર્ષથી લાવવામાં આવે છે, જેમાં આજે પ્રાંતિજના મજરા તલોદ અને પ્રાંતિજ ખાતે આવતા પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર તાલુકા પંચાયત સદસ્ય પ્રદીપસિંહ છોટુભા દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે હિન્દુ યુવા વાહિની સાથે રામભક્તો જોડાયા હતા તો ઠેર ઠેર રથનું ભવ્ય સ્વાગત થયું હતું. તો પ્રાંતિજ હિન્દુ યુવા વાહિની રથ હિંમતનગર અને આગળ ખેડબ્રહ્મા ખાતે જશે, જ્યાં ખેડબ્રહ્મા ખાતે સ્વાગત બાદ રથની પૂર્ણાહુતિ થશે. સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. જય શ્રી રામ. આજે હિન્દુ યુવા વાહિની ગાંધીનગર દ્વારા રામ જન્મ મહોત્સવ નિમિત્તે શુભ યાત્રાનું આયોજન કરવામાં આવતું, ખાસ કરીને સુખદેવભાઈ દેસાઈ સતત 3જી વર્ષે ગાંધીનગરથી લઈને મજરા, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર અને સાંજે ખેડબ્રહ્મામાં પૂર્ણાહુતિ કરવાનું છે. હિન્દુ યુવા વાહિની દ્વારા વિવિધ કાર્યક્રમ, હિન્દુત્વ લગતું કાર્યક્રમ કરતા હોય છે. હિન્દુઓનું એક સંગઠન છે અને આજે રામનવમીના પ્રસંગે આપણા પ્રાંતિજ તાલુકામાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સતત અમારો સંકલ્પ છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને એ સાથે આ કાર્યક્રમનું આયોજન સુખદેવભાઈ તરફથી 3 વર્ષથી લગાતાર પ્રારંભ કરવામાં આવ્યું છે, તો સુખદેવભાઈના આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. સાથે સાથે પ્રદીપસિંહજીના પણ ખૂબ ખૂબ અભિનંદન આ તબક્કે કે અહીંયા આ રામલાલાનું જે રથ છે એનું સ્વાગત કરવામાં આવ્યું. ખૂબ ખૂબ અભિનંદનના પાઠ છે. ભારત માતા કી જય.